એવી પરિસ્થિતિ મારી છે અર્જુનભાઈ મોઢવાડિયા અમારા માટે આદરણીય વડીલ મુરબ્બી કાયમને માટે રહ્યા છે અને કોંગ્રેસ પાર્ટીમાં જે અર્જુનભાઈ ક્રિકેટની વાત કરતા હતા કોઈ વિકેટકીપરને કોઈ બોલરને કામ સોંપવું પડે તો અર્જુનભાઈ તો કેપ્ટન હતા ક્રિકેટ ટીમના આટલા વર્ષો સુધી જેમને જેમને આ જે એકસો બ્યાસી સીટું કાયમ ફાઇનલ કરી છે બબે ટ્રમ્પ એક ટ્રમ્પ પાર્ટીના પ્રેસિડેન્ટ તરીકે એક ટ્રમ્પ એમને વર્કિંગ પ્રેસિડેન્ટ તરીકે સમગ્ર ગુજરાતના જિલ્લા પંચાયત તાલુકા પંચાયતથી માંડીને તમામ કેન્ડિડેટો એ અર્જુનભાઈના મોવડી મંડળ નીચે સિલેક્ટ થયા હોય ત્યારે કેમ કોંગ્રેસ ના આવી ત્યારે કેમ વિચારો ફર્ક ન પડ્યા સવાલ એ છે કે હવે જે પરિસ્થિતિનું નિર્માણ ભારતીય જનતા પાર્ટી કરી રહી છે હં ત્યારે અર્જુનભાઈ માટે મારે કંઈ બીજું કહેવાનું રહેતું જ નથી કારણ કે મારા વડીલ મુરબી છે જે કંઈ બધી વાત કરતા હોય પણ હવે તમને અત્યારે આ આ આ મોદી સાહેબના નેતૃત્વમાં જેને તમે ક્યાં આ આ આ આ દેશના બે બધા જેને કહેવાય ને કે રંગાબીલાના નામે સંબોધતા હતા એમાં તમે હવે વિકાસ દેખાવા માંડો

એવું બહાર કે મળવાનો સમય નથી મળતો સાંભળો વિકાસભાઈ હા તમે વિચાર તો કરો કે અર્જુનભાઈને દિલ્હીથી જે બધું ગુજરાતનું આખું હેન્ડલ કરતા હતા એને મળવાનો ટાઈમ ન મળતો હોય પાંચ પાંચ વર્ષનો અને અત્યારે આપણે ધારો કે હિન્દુની ને આ મંદિરની ને આ બધી અત્યારે આપણે વાત કરીએ કે કોઈ વિઝન નથી કોઈ મંદિર મંદિરમાં સુકામ ના પાડી હવે તમે તમે અને હું બધા આપણે એક સનાતન ધર્મમાં માની સનાતન ધર્મ ના જગતગુરુષ્ટ્રશોક ચૌણ કીધું ચાલીસ દિવસ છે મહારાષ્ટ્ર મેં ચાલીસ દિવસ સુધી રાહ જોઈ પરંતુ મને કોઈ સમય ના મળ્યો મને ખાલી એક મેસેજ મોકલી દીધો કે આ ફલાણા વ્યક્તિ સાથે તમે વાત કરી લો રાહુલ ગાંધી તો મને મળ્યા જ નહીં એવું અશોક ચૌહાણે કીધું વિકાસભાઈ બે મિનિટ મને સાંભળી લેજો અત્યારનો જે આ આ વર્તમાન યુગ છે ને આ મોદી યુગ છે મોદી યુગ આની અંદર લોકોને હવે મને શું મળશે મને શું જડશે એ ભાવનાથી બધા અત્યારે રહી ગયા છે હવે જો દેખાતું ન હોય નો ડાઉટ એની દ્રષ્ટિથી નહીં દેખાતું હોય તો હવે કોઈને લડાઈ કરવી સ્ટ્રગલ કરવું પાર્ટીને ઊભી કરવી પાર્ટીનો વ્યાપ વધારવો એ એમાં રસ નથી અને મોદી સાહેબને પણ તૈયાર માલ લઈને બેસાડવામાં રસ છે એટલે અત્યારે અત્યારે બધી વાતો છે ને એ એ ખાલી કેવા પૂરતીની છે હકીકત એ છે

પ્રમુખ તો બનાવ્યા ધારાસભ્ય બનાવ્યા હોય એથી વધારે શું દે કે કોંગ્રેસ પાર્ટીમાં એ બધાને ખબર છે મને ખબર છે હું બેઠો છું તો મને ખબર છે કે પ્રધાન પદુ નથી સંસદમાં જીતે કે ન જીતે તમે જનના ધર વધારો ને તમે પ્રજાની વચ્ચે જાવ ને તમે શેરીઓમાં નીકળો ને મોદી સાહેબની જેમ તમે આંદોલન કરો ને તમે બજારમાં પ્રજા વચ્ચે જાઓ છોડીને ભાજપ ગયા એમના વિસ્તારમાં કોંગ્રેસના કાર્યકરો વિરોધ કર્યો અથવા તો જનતા સાથે લઈને તમે ઉતરાયો મેદાનમાં એવું કયા વિસ્તારમાં થયું મને જણાવો એમની તમે ક્યાં જીવો છો અત્યારે આ મોદી યુગમાં જીવો છો કોને બહાર નીકળવા દીએ છે એ તમે નથી જાણતા ક્યો શિક્ષક આંદોલન કરી શકે છે ક્યો વિદ્યાર્થી આંદોલન કરી શકે આટલા પેપર ફૂટે તો કોને બહાર નીકળવા દીએ છે આ કોંગ્રેસ યુગ નથી કે સોમનાથમાંથી રથયાત્રા નીકળે અને અને અયોધ્યા સુધી પહોંચી અને જઈ શકે આ કોંગ્રેસ યુગ પૂરો થઈ ગયો મોદી યુગ છે આમાં આંદોલન કોઈ કરી શકે નહીં બહાર નીકળી શકે નહીં તમે લોક શહીમાં જીવો છો હું તો લોક શહીમાં જીવતો એવું મને લાગતું નથી બેસાડીને આંદોલન કરીને બહાર નીકળીને મેદાન માં જવા દીએ છે સાહેબ આજે તમે ખેડૂતોની દિલ્હીમાં હાલત નથી જોતા છસો છસો ખેડૂતો મરી ગયા બિચારા આંદોલન કરીને અને સરકાર સાંભળું જો વિકાસભાઈ તમારે બે વાત મને પૂરી કરવા સાંભળ્યા મારી વાત એ સાંભળી છે મોદી યુગ ચાલુ થઈ ગયો એટલે હું એમ કહું છું કે જે લોકો મોરલ સિદ્ધાંત એ વાતો બધી પૂરી થઈ ગઈ સતયુગની વાત પૂરી થઈ ગઈ આપણે કહેતા અહીંયા કે આ ગાંધીવાદી છે આ માણસ સત્યવાદી છે એ બધા સમય અત્યારે પૂરો થઈ ગયો છે અત્યારે મોગી મોદી યુગમાં તો ખોટું બોલે જાજીવાર બોલે ખોટું કામ કરે એ બધા હાલે છે એટલા માટે હું મોદી યુગની વાત કરું છું બાકી તમને કહું લડવા માટે કોંગ્રેસનો એક એક કાર્યકર શેરીએ શેરીએ લડે છે સમય આવ્યો તમને એ પણ દેખાશે અને અત્યારે કોંગ્રેસના તમામ કાર્યકરો પૂરી તાકાતથી અમુક જનુન આવે કાર્યકરોને કે આ નેતાઓને શું નથી દીધું અમે તો મજૂરી કરી છે અમારા જેવા કેટલાય લોકોની ટિકિટોનું નક્કી કરવા વાળા આજે પાર્ટી છોડીને જતી આવીએ છે તો એ લોકોને તો એના મુબારક પણ લલિતભાઈ આપણે અત્યાર સુધીના દાખલા જોયા તો એમાંથી જે કોંગ્રેસ છોડીને ગયા છે એ તો જીતતા જ આવ્યા છે એક બે જો અલ્પેશ ઠાકોર કે પછી બીજા કોઈનું નામ લઈ લે તો એ બધા હાર્યા પણ બાકી બીજા બધા તો ત્યાં ભલે ભાજપમાં ગયા ભાજપમાં જઈને જીતીને આવ્યા છે તો એનું શું કારણ એનું કારણ એ છે મેં તમને કીધું ને કે અત્યારે પ્રજા પણ દેશ પણ લોકો પણ આપણે બધા રાજકારણીઓ આવી છે ને એ સમાજમાંથી જ આવીએ છીએ કોઈ બહારથી ઇમ્પોર્ટેડ નથી એટલે પ્રજાના વિચારો પણ આજે એ ટાઈપના થઈ ગયા છે અને જે જે લોકોને ખરેખર વિકાસની કે આવી બધી જે બુલની વાતો છે મંદિરની નામાં એમાં પ્રેમમાં હશે એટલે લોકો મત દેતા હશે અને લોકો જીતી જાય છે એમાં સંસદની ચૂંટણી ભેગી હોય છે લોકો અત્યારે મોદી સાહેબની વાતમાં આવેલા છે એમાં અમે ના નથી પડતા પણ લડાઈ કરવી એક દરેક કાર્યકરનો હક છે ને કોંગ્રેસના તમામ કાર્યકરોને આપના માધ્યમથી કહું છું કે આવતા દિવસો કોંગ્રેસના છે ને છે

પ્રદેશ પ્રમુખ પાસે લલિત કગેથરા નો વાંધો હોય તો એ પણ રજૂઆત કરી શકે છે એ પરિસ્થિતિ આજે ની તારીખમાં કોંગ્રેસમાં છે અર્જુનભાઈ મોઢવાડીયા તો અમારા વડીલ મુરબ્બી હતા અને અમારા તો નિર્ણયો લેવા વાળા હતા એટલે એને રજૂઆત કરવા જવાની શક્તિ ન હોય એ તો દિલ્હીથી ડાયરેક્ટ વાત કરતા હતા અંતિમ પ્રશ્ન હવે લોકસભા માટે કોંગ્રેસની શું તૈયારી છે કારણ કે ગુજરાતમાં છવ્વીસમાંથી પંદર ઉમેદવારો જાહેર થઈ ગયા છે કોંગ્રેસમાં મનોમંથન ચાલી રહ્યું છે શું ચૂંટણીની જાહેરાત પછી ઉમેદવારો જાહેર કરશું કે એની પહેલા શું રણનીતિ સાથે મેદાનમાં ઉતરવાના છો થોડાક દિવસોમાં જ થોડાક દિવસોમાં જ કોંગ્રેસ પોતાના ઉમેદવારો જાહેર કરશે અત્યારે દરેક સીટ ઉપર મનોમંથન ચાલી રહ્યું છે આપ કયો છો એમ અને વહેલામાં વહેલી તકે કોંગ્રેસ પોતાના ઉમેદવારો જાહેર કરી દેશે બિલકુલ આભાર લલિતભાઈ અમારી સાથે જોડાવા બદલ વાતચીત કરવા બદલ